દહેગામ તાલુકાના હરસોલી બારડોલી કોઠી કળાદરા મોટા જરંદરા ગામે રાત્રિના સમયે ભેંસોની ચોરી વધતા બનાવોથી ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો, પોલીસ તંત્ર સક્રિય બને તેવી ઉગ્ર રજૂઆત. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભેંસ ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી જવા પામ્યા છે. ખેડૂતોને રાત્રિના સમયે ખુલ્લે આમ દાદાગીરી કરીને તસ્કરો ધોકા લઈને ખેડૂતોની ભેંસો ચોરીને ચાલ્યા જાય છે, એમ છતાં પોલીસ તંત્ર કેમ વામરું પુરવાર થઈ રહ્યું છે? આ ચોરોને પકડવા માટે પોલીસ તંત્ર સક્રિય બને તેવી રજૂઆત થવા પામી છે. છેલ્લા એક અઠવાડિયામાં કોઠી, બારડોલી, હરસોલી, કડાદરા, ઝાગ, મોટા જલુંદરા જેવા ગામોમાં ભેંસો ચોરવાના બનાવો વધી જવા પામ્યા છે. કૃષ્ણનગર કોઠીમાંથી 3 જેટલી ભેંસો ચોરાઈ. બારડોલીમાં પિન્ટુસીના ઘરેથી 3 ભેંસો ચોરાઈ. એક ભેંસની કિંમત 770,000 રૂપિયા છે. તો ખેડૂતોની ભેંસો ચોરાય તો ખેડૂત બિચારો શું કરે તે મોટો પ્રશ્ન ઊભો થવા પામે છે. અને હરસોલીમાંથી 2 ભેંસો ચોરાય તો આ બાબતે આટલી મોંઘવારીમાં ખેડૂતોની ભેંસો ચોરાય તો ખેડૂત નોંધારો બની જાય છે, ત્યારે બહિયર પોલીસ સક્રિય બને અને રાત્રે નાઇટ પેટ્રોલિંગ વધારીને આવા ચોરોને તાત્કાલિક પકડીને કાયદેસરની કાર્યવાહી કરે તેવી આ વિસ્તારના ખેડૂતોને ઉગ્ર રજૂઆત થવા પામી છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.